आज रोज तथ्य अने एना पिताजी ने नामदार कोर्ट में रिमांड माटे रजू करवामां आव्या। तपास करनार एजेंसी द्वारा जे एना पिताजी छे तथ्यना एना कोई रिमांड नहीं मांगवामां आया, एटले हाल एमने ज्युडिशियल कस्टडी में लई लेवामां आव्या छे अने सेंट्रल जेल खाते एमने मोकली आपवा 14 दिवस माटे मोकली आपवामां आव्या छे। तथ्य माटे रिमांडनी मांगणी करवामां आवी छे। तपास करनार एजेंसी द्वारा 5 दिवसना एना रिमांड मांगवामां आव्या। नामदार कोर्ट समक्ष अमे અને સરકાર બંને પક્ષે રજૂઆતો થઈ, એમને રિમાન્ડ આપવા માટે રજૂઆત કરી છે। અમે અમારો બચાવ કર્યો છે કે જેટલા બને એટલા ઓછા રિમાન્ડ આપે એવી અમારી રજૂઆત કરવામાં આવી। આર્ગ્યુમેન્ટ થયા બાદ અત્યારે જે ચુકાદો છે રિમાન્ડનો હાલ રિઝર્વ રાખવામાં આવ્યો છે, હજી અનામત છે। થોડી વારમાં કદાચ નામદાર કોર્ટ એને ડિક્લેર કરે એવી સંભાવના છે। મુખ્યત્વે એજન્સી દ્વારા એમના જે રિમાન્ડના મુદ્દા એવા હતા કે જે એની ગાડી છે જે જેગવાર હતી એની અમારે તપાસ કરવી છે કે બનાવ પહેલાં ક્યાં ક્યાં ગયો છે, પછી એની જે ગાડીના જે બીજા જે FSLના અમારી સ્પીડ કેટલી હતી એની તપાસ કરવી છે, એની સાથે બનાવ બન્યા પહેલાં કોણ કોણ હતું, બનાવ બન્યા પહેલાં એ ક્યાં ક્યાં ગયા છે એ જગ્યાની તપાસ કરવી છે, ગાડીના માલિક કોણ છે અને ગાડી ક્યારથી એમની પાસે છે, ગાડી રજિસ્ટર ઓનર કોણ છે અને બીજા કોઈ ગુનામાં આ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ, ફેસબુક કે સોશિયલ મીડિયા પર કોઈ બીજી એક્ટિવિટી કરે છે કે કેમ, આ બધા મુદ્દા તપાસ એજન્સી દ્વારા એમના સ્ટ્રોંગ રીતે મૂકવામાં આવ્યા સરકારી વકીલ દ્વારા। અમારો મુખ્યત્વે બચાવ એવો હતો કે ભાઈ જે બનાવ બન્યો છે એ જાહેર છે, 2 દિવસથી મીડિયા છે કે બીજા માધ્યમથી પબ્લિક સુધી પહોંચી જ રહ્યો છે અને તપાસ જે રિમાન્ડ અને જે કાયદો છે એવું જ કહે છે કે જ્યારે આરોપીનો રિમાન્ડ માંગવામાં આવે તો રિમાન્ડ નામદાર કોર્ટે ત્યારે જ આપવા જોઈએ કે જ્યારે જ્યારે આરોપીની ગેરહાજરીમાં જો તપાસ થઈ શકતી ના હોય અથવા તપાસને નુકસાન થવાની શક્યતા હોય તેવા સંજોગો જો રિમાન્ડ અરજીમાં જણાય તો જ રિમાન્ડ આપવા જોઈએ। આ અમારી મુખ્યત્વે રજૂઆત હતી અને અમારી મુખ્યત્વે રજૂઆતમાં એવું હતું કે જે 11 મુદ્દા એજન્સીએ રિમાન્ડના એમની રિમાન્ડ અરજીમાં ટાંક્યા છે એ રિમાન્ડના 11 મુદ્દામાં એક પણ મુદ્દો એવો નથી કે જેમાં તથ્યની ગેરહાજરીમાં પોલીસ તપાસ ના કરી શકે। એટલે મેં નામદાર કોર્ટને બે હાથ જોડી મતલબ મેં નમ્ર અરજ કરી છે કે ભાઈ જે રિમાન્ડ જે તમારે જે છે ઓછામાં ઓછા આપે એવી મેં રજૂઆત કરી છે। મીડિયા ટ્રાયલ આજથી 25 વર્ષથી વપરાતો એક શબ્દ છે। મીડિયા ટ્રાયલ મીન્સ લોકો જેને જ્યારે કોર્ટની અંદર આવતા પહેલાં જ ઓલમોસ્ટ જે તપાસના મુદ્દા છે એ પબ્લિક જાણી લે, પબ્લિકને ખબર પડી જાય આરોપી કોણ છે શું ઇન્વેસ્ટિગેશન, જ્યાં એના વકીલ કે કોર્ટને ખબર નહીં હોતી એ વસ્તુ પહેલાંથી આપના માધ્યમથી સારી વસ્તુ છે કે આપ લોકો પબ્લિકને પીરસી દો છો, તો એટલા માટે એને એક શબ્દ વાપરવા મીડિયા ટ્રાયલ। મીડિયા ટ્રાયલ શબ્દ કંઈ ખોટો નથી, તમે લોકો તમારી રીતે જે છે તમે પબ્લિક સુધી તમારે સાચા અને સારા ન્યૂઝ પહોંચાડવાનો પ્રયત્ન કરો છો તો એ 1 કાઇન્ડ ઓફ મીડિયા ટ્રાયલ છે, એમાં તમારા સામે કોઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ નથી। ના, કોર્ટે કોઈ રેકોર્ડ પર નહીં લીધો। મીડિયા ટ્રાયલ્સ મીન્સ કે ભાઈ તમે લોકો તમારી રીતે જે જસ્ટિફાય કરો છો તમારા જે તમારા લેવલે, કોર્ટે શબ્દોથી એવું કીધું કે ભાઈ મીડિયા ટ્રાયલ કે મીડિયા જે વસ્તુ જે બી બતાવે છે એને અમારી સાથે કોઈ કન્સર્ન નથી, એના પુરાવા સાથે કાયદા સાથે કોર્ટ સાથે કોઈ લેવા દેવા નથી, મીડિયાએ કંઈ પીરસ્યું હશે પબ્લિકને તો એના સાથે અમે બિલકુલ સંમત નથી અને અમારે સાથે કોઈ કન્સર્ન નથી, એવું નામદાર કોર્ટે ઉપરથી કીધું છે। મીડિયાના તમામ કર્મીઓ મને એવો ચિતાર્યો છે કે આ માણસ નિર્દય છે, હું નિર્દય નથી સાહેબ, હું આજ કહેવા માંગુ જે તમે 2 દિવસથી કરી રહ્યા છો એ જ કામ હું કરી રહ્યો છું, હું મારી ડ્યુટી કરી રહ્યો છું। તમને મીડિયા ટ્રાયલ કીધું કેટલું ખોટું લાગ્યું, મને સોશિયલ મીડિયાના અંદર લોકોએ એવું કીધું કે આ નિર્દય વકીલ છે, એના છોકરાનું એક્સિડન્ટ કરું, આનું આ કરું, આનું ગાળો બોલી, હું મારું કામ કરી રહ્યો છું ઈમાનદારીથી। મેં અત્યારે હાલ એક લાઈવ ડિબેટમાં કીધું છે કે તમે બધા મને કહેતા હો મીડિયાવાળા, મારા ભારતની પ્રજા એવું કે તું તથ્યનો કેસ છોડી દે તો હું છોડી દઈશ, તો કાલે બીજો વકીલ આવશે, મારું જે કામ છે એ કોઈ પણ કરશે, એટલે હું અત્યારે એક મીડિયામાં હું માફી માંગીને આવ્યો છું, ફરી આપના માધ્યમથી કહું છું હું મારું ઈમાનદારીથી કામ કરું છું, હું કોઈના પણ પુરાવા તોડવાનો કે કોઈના અન્યાય કરવાનું કામ નહીં કરતો, મારા ક્લાયન્ટને માત્ર ફેવર કરી રહ્યો છું, તેમ છતાં કોઈનું દિલ દુખ્યું હોય, કોઈ મીડિયાવાળાનું, કોઈ પબ્લિકનું, કોઈ પ્રજાજનોનું, તો હું માફી માંગુ છું। અનુરાગભાઈ હું આજ કહેવા માંગતો હતો કે હું પણ મારું કામ કરું છું,
અમિત ભાઈ હું મારું આ કામ કરું છું, હું કોઈને ક્યાંય પણ ડીચ નથી કરી રહ્યો. એક્ઝેક્ટલી અમે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી આજે એટલા માટે નહીં મૂકી કે હજી રિમાન્ડનો ચુકાદો જે રિઝર્વ છે, હજી નામદાર કોર્ટનો જે બી નિર્ણય થાય એના પરથી અમે નક્કી કરીશું કે એમની જામીન અરજી ક્યારે અને કેવી રીતે મોકલી. હાલ રિમાન્ડનો મુદ્દો રિઝર્વ હોય એટલા માટે થઈને અમે રિમાન્ડ અરજી. હું મને પણ જાણવા મળ્યું આજે કે કોઈ ગાડીનો એક વિડીયો મૂકી, એક મર્સિડીઝનો વિડીયો મૂકીને એવું બતાવવામાં આવે છે. હાલ એના બાબતે હું કંઈ જ કહેવા નહીં માગતો, કેમ કે જો હું કંઈ પણ કહીશ લોકો મને ટ્રોલ કરી રહ્યા છે કારણ વગર. તમે સમજાય, મારી અંગત વસ્તુ છે, તેમ છતાંય તમારા લોકોને જો મારી પર્સનલ લાઈફ જાણવામાં ઇન્ટરેસ્ટ હોય હું ડિબેટમાં આવવા તૈયાર છું. હું મારી દરેક ના એ મારો વિડીયો નથી, એમાં મારો વિડીયો નથી. તેમ છતાંય કોઈને મારા તરફે કંઈ જાણવાની જરૂર હોય તો તમારા તમામ મીડિયા કર્મીની ઓફિસમાં આવીને મારી પર્સનલ લાઈફ શેર કરવા તૈયાર છું ભાઈ.